નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેશ ઠામકવાણા મકવાણા આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોશું બંધારણના મોસ્ટ એમ પી સો પ્રશ્નો અને આ પાર્ટ બીજો છે આવનારી બધી પરીક્ષા માટે ખૂબ જ એમ્બી વિડીયો છે તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ એ વિડીયો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે છ વર્ષનો હોય છે સંસદનું નીચલું ગૃહ ક્યાં નામે ઓળખાય છે લોકસભાના નામે ઓળખાય છે સંસદનું નીચલું ગૃહ લોકસભા લોકસભાના સભ્યપદ માટે ઉંમર મર્યાદા કેટલી છે ઓછામાં ઓછી પચીસ વર્ષ છે રાજ્યસભાના ઉમેદવાર માટે ઉંમર મર્યાદા કેટલી છે ઓછામાં ઓછી ત્રીસ વર્ષ છે લોકસભાના અધ્યક્ષને શું કહેવામાં આવે છે સ્પીકર કહેવામાં આવે છે ભારતના સૈન્યના બંધારણીય વડા કોણ છે રાષ્ટ્રપતિ હોય છે ભારતના બંધારણીય વડા કોણ છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કોણ કરી શકે સંસદ કરી શકે છે નાણાકીય ખરડો રજૂ થાય તે પહેલાં કોની મંજૂરી લેવી જરૂરી છે રાષ્ટ્રપતિની ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે સંસદને છે નાગરિકોને પદ્મશ્રી પદ્મભૂષણ ભારત રત્ન જેવા એવોર્ડ કોણ આપે છે રાષ્ટ્રપતિ આપે છે રાજ્યનું મંત્રીમંડળ રાજ્યનો વહીવટ કોના નામે કરે છે રાજ્યપાલના નામે કરે છે સંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે રાષ્ટ્રપતિના નામે કરે છે રાજ્યની ધારાસભાના કયા ગૃહનું વિસર્જન થતું નથી વિધાન પરિષદનું સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ધારાસભાનો સભ્ય ન હોય તે વ્યક્તિ પ્રધાન તરીકે નિમાય તો તેને કેટલા સમયમાં ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાવવું જોઈએ છ માસમાં છ મહિનાના સમયગાળામાં તેને ચૂંટાવવું ફરજિયાત છે ભારતના રાજ્યોની પુનર્રચના કયા ધોરણે કરવામાં આવી છે ભાષાને આધારે હાલમાં ગુજરાત વિધાનસભાની કેટલી બેઠકો છે એકસો બ્યાસી બેઠકો છે હાલમાં ગુજરાત રાજ્યને લોકસભામાં કેટલી બેઠકો ફાળવેલ છે છવ્વીસ રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે કોઈ નહીં કોઈ નહીં કરી શકે કેમ કે રાજ્યસભાનું વિસર્જન થતું નથી રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે છ વર્ષની હોય છે રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે વિધાન પરિષદ કહેવામાં આવે છે રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે રાજ્યની બેઠકનું સંચાલન કોણ કરે છે રાજ્યસભાની બેઠકનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ કરે છે રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે તો રાષ્ટ્રપતિને ચૂંટવામાં લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મત આપી અને તેને ચૂંટે છે આપણું રાષ્ટ્રીય ફૂલ ક્યુ છે કમળ છે ચિહ્નમાં કેટલા સિંહો છે તો ચાર સિંહોની આકૃતિ છે રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે વિધાનસભાને ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીઓ છે ત્રણ પ્રકારની રાજભાષા પંચની રચના ક્યારે કરવામાં આવી ઓગણીસો ને પંચાવનમાં રાજભાષા પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા શ્રી વીજી ખેર હતા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ અદાલત દ્વારા કરાવી શકાય છે ના અદાલત દ્વારા કરાવી શકાતો નથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા થાય છે રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલો એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે તો બે સભ્યોની નિમણૂક કરે છે હાલમાં લોકસભામાં પરિસીમન બાદ અનુસૂચિત જાતિઓ માટે કેટલી સીટો અનામત છે ચોર્યાસી સીટો હાલમાં લોકસભામાં પરિસીમન બાદ અનુસૂચિત જનજાતિ માટે કેટલી સીટો અનામત છે સુડતાલીસ સીટો અનામત છે લોકસભાના સભ્યોની વધારેમાં વધારે સંખ્યા કેટલી હોઈ શકે છે પાંચસો ને બાવન હોઈ હોઈ શકે છે વિધાનસભાના પ્રથમ સત્રને કોણ સંબોધન કરે છે રાજ્યપાલ રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ પાંત્રીસ વર્ષ લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે ભારતના રાજ્યોની ભાષાકીય ધોરણે પુનરચના ક્યારે કરવામાં આવી ઓગણીસો ને છપ્પનમાં ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષમાં યોજાઈ હતી ઓગણીસો ને એકાવન બાવનમાં સંઘસૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ છે સો સૂચિઓ છે સંઘસૂચિમાં અને શરૂઆતમાં સત્તાણું હતી રાજ્ય સૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એકસાઠ અને શરૂઆતમાં છાસઠ હતા સંકટ નિધિમાંથી નાણાં ઉપાડવા કોની મંજૂરી આવશ્યક છે સંસદની ઉપરાષ્ટ્રપતિ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું કોને સુપરત કરે છે રાષ્ટ્રપતિને કટોકટીની જાહેરાત કોણ કરી શકે રાષ્ટ્રપતિ કરી શકે છે નાણાંપંચની રચના કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે નાણાંપંચની રચના રાષ્ટ્રપતિ કરે છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ બંધારણ મુજબ રાજ્ય ધારાસભાના કેટલા ગૃહો હોવા જોઈએ એક અથવા બે હોવા જોઈએ એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે રાજ્યના પ્રથમ કાયદા અધિકારી કોણ છે એડવોકેટ જનરલ હોય છે અદાલતી કાયદા કોણ બનાવે છે સંસદ બનાવે છે પ્રવર સમિતિ કોની બનેલી હોય છે સંસદના બંને ગૃહોના નિષ્ણાંત સભ્યોની પ્રવર સમિતિનું શું કાર્ય હોય છે ખરડાની ચકાસણી કરવાનું કાર્ય હોય છે પ્રવર સમિતિનું સરકારની નીતિઓ કોણ નક્કી કરે છે કેબિનેટ પ્રધાનો નક્કી કરે છે લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે રાષ્ટ્રપતિ કેન્દ્રીય વટહુકમ પાળવાની સત્તા કોને છે રાષ્ટ્રપતિને છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે લોકસભાના સ્પીકર કરે છે સ્પીકરની ગેરહાજરીમાં લોકસભાનું સંચાલન કોણ કરે છે ડેપ્યુટી સ્પીકર એટલે કે લોકસભાના ઉપાધ્યક્ષ કરે છે લોકસભામાં નિર્ણાયક મત આપવાની સત્તા કોને છે લોકસભાના સ્પીકરને છે કયો ખરડો માત્ર લોકસભામાં જ રજૂ થાય છે નાણાકીય ખરડો રાજ્યસભામાં દર બીજા વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે એક તૃત્યાંશ સભ્યો નિવૃત્ત થાય છે કોની સહી વિના સંસદે પસાર કરેલ ખરડો કાયદો બનતો નથી રાષ્ટ્રપતિની સહી વિના કયા અધિકારને મૂળભૂત અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપવો એ મૂળભૂત અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી ઓગણીસો ને બાસાઠમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ભારતનું બંધારણ કયા સ્વરૂપનું છે તંત્રી છતાં જરૂર પડે એક તંત્રી છે ભારતીય નાગરિકતાનું ધોરણ ક્યુ છે નાગરિકને રાષ્ટ્રની એકમાત્ર નાગરિકતા એ ભારતીય નાગરિકતાનું ધોરણ છે ક્યાં મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો છે મિલકત સંબંધી મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં મતદાનમાં ક્યારે ભાગ લઈ શકે માત્ર નિર્ણાયક મતની સ્થિતિમાં જ ભાગ લઈ શકે છે જિલ્લાનો સૌથી વરિષ્ઠ મહેસૂલી અધિકારી કોણ છે કલેક્ટર હોય છે બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરના રોજ ભારતના સૌ પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા શ્રી સુકુમાર સેન હતા પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા કયા કેસના વિવાદ પછી પ્રસ્તાવનાનો પ્રસ્તાવનાને ભારતના બંધારણનો એક ભાગ માનવામાં આવ્યો છે કેશવાનંદ ભારતી કેસ પછી મૂળ અધિકાર અને બંધારણની સર્વોચ્ચતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અમેરિકાના બંધારણમાંથી ભારતે પોતાનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવંત ક્યારથી અપનાવ્યું છે બાવીસ માર્ચ ઓગણીસો ને સત્તાવનના રોજથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહેવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ પાંત્રીસ વર્ષની સંસદમાં રાષ્ટ્રપતિ કુલ કેટલા સ સદસ્યોની નિમણૂંક કરી શકે છે ચૌદ સદસ્યોની એમાંથી બાર રાજ્યસભામાં અને બે લોકસભામાં સંસદની કા કામગીરી કરવા માટે પ્રત્યેક સદનમાં કેટલા સભાસદોનું કોરમ અનિવાર્ય છે સદનની સભ્ય સંખ્યાના દસ ટકા એટલે કે એ એક દસમાં સભ્યોની હાજરી હોવી જરૂરી છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે છે વિધાનસભાના ઉપાધ્યક્ષને કયા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા છે દિલ્હી જમ્મુ કાશ્મીર અને પુડુચેરીમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે જે તે રાજ્યના રાજ્યપાલ એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી જે તે રાજ્યના રાજ્યપાલ નક્કી કરે છે નિમણૂક કરે છે દાદરા નગર હવેલી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે મુંબઈ હાઈકોર્ટ હેઠળ આવે છે રાજ્ય સરકારે નાખેલ કરવેરાની આવક કોની પાસે રહે છે માત્ર રાજ્ય સરકાર પાસે જ રહે છે જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કહે છે ગુજરાતના યુપીએસસીના સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે રાજ્યની વિધાનસભામાં રાજ્યપાલ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે એક કટોકટી દરમિયાન ક્યાં અનુચ્છેદ હેઠળના મૌલિક અધિકારો સમાપ્ત કરી શકાતા નથી અનુચ્છેદ વીસ અને એકવીસ ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ગુજરાત માટે રાજ્યસભાની કેટલી બેઠકો ફાળવેલ છે અગિયાર પુડુચેરી વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે ત્રીસ છે કેન્દ્રનું મંત્રીમંડળ કે રાજ્યના મંત્રીમંડળની મહત્તમ સભ્યો સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે લોકસભા કે વિધાનસભાના કુલ સભ્યોના પંદર ટકાથી વધુ નહીં એટલી નક્કી કરવામાં આવી છે કયા વડાપ્રધાન ફક્ત એક જ મતથી વિશ્વાસ મત હારી ગયા હતા અટલ બિહારી વાજપાઈ કેન્દ્રીય મંત્રી સંસદના બંને ગૃહોમાં મતદાનમાં ભાગ લઈ શકે ના લઈ શકે પોતાના ઘેર કે દફતરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારને સુપ્રત સુપ્રીમ કોર્ટે કેવો અધિકાર ગણાવ્યો છે પ્રજાનો મૌલિક અધિકાર છે બંધારણની કલમ એકાવન કમાં હાલ કેટલી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે અગિયાર નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો સમવર્તી સૂચિમાં એક વિષય પર કાનૂન બનાવવામાં આવે તો કોનો કાનૂન માન્ય ગણાશે કેન્દ્ર સરકારે બનાવેલ કાનૂન તો મિત્રો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો એ વિડીયોમાંથી જોઈ છે તો વ્યવસ્થિત વિડીયો જોઈ અને જરૂરથી ટેસ્ટ આપો એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે ભારતના બંધારણીય વડા કોણ હોય છે બીજો પ્રશ્ન છે કેન્દ્રીય વટહુકમ પડવાની સત્તા કોને છે ત્રીજો પ્રશ્ન છે ભારતના સૌ પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા અને ચોથો પ્રશ્ન છે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો